ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? તો જો, સવારની શરૂઆત થઈ ગઈ છે. સવારના અત્યારે 8 જેવું વાગ્યું છે અને બધે પોતપોતાના કામે વળગી ગયા છે. કાવ્યાબેન સ્કૂલે જતા રહ્યા, એને આપણે રિક્ષા સુધી મૂકી આવ્યા, અને એના પપ્પા પણ આજે ઓફિસે જતા રહ્યા છે, અને બધા મહેમાન પણ પોતપોતાની ઘરે જતા રહ્યા છે. તો ખાલી મમ્મીને પપ્પા છે, બાકી બધા શીતલબેન, હિરલબેન ને આવ્યા હતા, અને એ બધા પણ જતા રહ્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્લોગની શરૂઆત કરીએ અને વ્લોગમાં આગળ વધીએ. બાકી ઘરનું કામકાજ તો હવે શરૂ કરશું અને કામકાજ પતાવી અને આપણે હવે ધાબા ઉપર પણ આટો મારી આવીએ કે ત્યાં સવારનું વાતાવરણ કેવું છે. તો ચાલો આપણે છે ને ધાબા ઉપર આટો મારી આવીએ. ચાલો હવે આપણે ધાબા ઉપર જઈએ છીએ, ક્યાં વાતાવરણ કેવું છે એ જોઈ લઈએ. જો ધાબા ઉપર આવ્યા ને, તડકો જ છે, વાણિયા ઉડેસ ચારે બાજુ તડકો જ છે. અને જ અહીંયા કપડાં હૂકવાઈશ, કપડાં ધોવાઈ ગયા છે, મમ્મી કપડાં હૂકવી દેશ. અહીંયા જો પવન કેવો છે, પવન બહુ આવ્યો છે કે મમ્મી? ઉડી જાય એવો પવન હતો, એમ લાગે કે શિયાળો આવી ગયો હવે, એવો હતો પવન ઠંડો ઠંડો. બધા પોતપોતાનું કામ કરતા હોય ને એવું લાગે છે, કોઈ સીએ નહીં, કોઈ દેખાતું નથી. તો ગુલાબ હું કે સી જોઈ લે, ગુલાબમાં તે દિવસે બે ફૂલ આવ્યા, એ આવ્યા પછી કાંઈ છે નહીં. જો નવું ફૂટે છે, અહીંયા એક કળી આવી છે, હવે એમાં પાછો ગુલાબ આવશે તો બહુ વાર લાગશે, આવું છે કંઈક. તો આવું વાતાવરણ છે. હવે તો ભાદરવો ચાલુ થઈ ગયો છે, હમણાં પૂરો થઈ જાહે, અને તડકા તો એટલા બધા હજી પડતા નથી, એ બધું આપણે તપવા કાઢીમું, હજી કંઈ તપવાય ને એવા તડકા નથી, ગમે ત્યારે વરસાદ આવી જશે. અને નવસારીમાં તો એવું જ રહે, કંઈ બીજું કાંઈ ન થાય એમાં. તો સારું, હાલો હવે આપણે આગળ વધીએ. જો આપણે પાછા નીચે આવી ગયા અને બીજા બધાય પપ્પાને બધા શું કરે છે ને એ આપણે જોઈ લઈએ. અહીંયા જો પપ્પા એનું કઈ કવિતા નું એનું કરે છે, અહીંયા પપ્પા કઈ મોબાઈલમાં એનું કરે છે, એડિટિંગ કરે છે. હવે તબિયત સારી ને? તો વાંધો નહીં, આવું બધું હવ હવ નું કામ કરે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને મારે શાક માર્કેટમાં જવું છે, કારણ કે શાકભાજી કઈ છે નહીં, તો હું શાક માર્કેટમાં જાઉં છું અને શાકભાજી લઈ આવું. આ તો કેમ આપ્યું? શાક માર્કેટ માંથી તો જઈને આવી ગઈ, પણ ખાસ કઈ શાકભાજી જ કઈ હતું નહીં. આજ ખબર નહીં હવે શાકમાં હતું જ નહીં કઈ, બોલો શું લેવું આપણને વિચાર થઈ જાય. નો મરચા હતા, નો મેથી હતી, નતા ધાણા, બસ લીલી સિંગ, ભીંડો, તુરિયા, ગલકા, બસ એવું જ હતું.
ખબર નહીં હવે તો હવે આ બધી પ્રોબ્લેમ છે ને શરૂ રહી છે ઉનાળો ઉનાળામાં તકલીફ હોય શાકભાજીની હવે તો હમણાં શિયાળો નજીક આવશે તો અત્યારથી પ્રોબ્લેમ થઈ ગયો છે ખબર નહીં હવે ને જો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે રસોઈ બનાવવા માંડીએ રસોઈમાં તો શાકમાં તો આપણે મગનું શાક બનાવવાનું છે ટિંડોળાનો સંભારો બનાવવાનો છે રોટલી બનાવવાની છે એવું બધું છે સાદું ટૂંકમાં એમ અને આપણા કાવ્યાબેન છે ને એ પણ સ્કૂલે ગયા છે આજે એનું બીજું પેપર છે તો હમણાં 11:30 થશે ને તો કાવ્ય સ્કૂલેથી આવી જશે તો આપણે કાવ્ય આવે ને ત્યારે આપણે એને પૂછીએ કે એનું પેપર કેવું રહ્યું શું આવડ્યું શું નહીં એ બધું પૂછશું આપણે આવીને તો ચાલો હવે આપણે છે ને રસોઈની તૈયારી કરી લઈએ તો જો મગ બફાઈ ગયા શાક બનાવવા માટે અને અહીંયા મરચાં ટિંડોરા પણ સુધારી લીધા છે શાકનો મસાલો પણ આદુ મરચાં ટમેટા અને લીમડો એ બધું પણ થઈ ગયું છે અને અહીંયા તેલ મૂકી દીધું છે શાકનું અને અહીંયા આપણે સંભારનું તેલ મૂકી દઈશું ચેક કરી લઈએ શાકનું તેલ આવી ગયું થોડીક રાઈ નાખી દઈએ થોડુંક જીરું થોડાક તજ લવિંગ રાઈ ફૂટે ને એટલે આપણે થોડીક હિંગ અને થોડીક હળદર પછી નાખી દઈએ મસાલો હલાવી દઈએ થોડીક વાર ચડવા દઈશું થોડાક ટમેટા નરમ થાય ને પછી આપણે એમાં મગ નાખશું આ પછી આપણે સંભારા માટે તેલ મૂક્યું છે ને તેલ પણ આવી ગયું છે તેમાં પણ થોડીક રાઈ નાખી દઈએ રાઈ ફૂટે એટલે આપણે એની અંદર થોડીક હિંગ અને થોડીક હળદર નાખી દઈએ પછી આપણો સંભારો બધું મિક્સ કરી દઈએ ચુવાડો છે બધો બારીની બહાર વયો છે હવે આપણે સંભારાને ધીમા તાપે ચડવા દઈશું ટમેટા પણ નરમ થઈ ગયા છે તો આપણે એની અંદર મગ નાખી દઈએ સરખી રીતે હલાવી લઈએ તો બધું મિક્સ થઈ ગયું છે હવે પાણી અંદર મસાલા કરી લઈએ સ્વાદ અનુસાર મીઠું ચટણી ધાણા જીરું થોડુંક લીંબુનો રસ બધું મિક્સ કરી દઈએ શેજ પાણી નાખી તો જો આપણું શાક રેડી થઈ ગયું છે સંભારાની અંદર હવે આપણે થોડુંક એવું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ અને મિક્સ કરી દઈએ અને થોડીક વાર ચડવા દઈએ આપણે તો જો આપણો સંભારો રેડી થઈ ગયો છે ગેસ કરી દઈએ બંધ અને આ બાજુ આપણું શાક પણ રેડી છે અને લાગે છે આપણા કાવ્યાબેન આવી ગયા છે કાવ્યાબેન ખાવા દો એ હું ખાવા દો પેપર કેવું રહ્યું એ મને કહેતો બધું આવડી ગયું હા બધું હમણાં બતાવશો એ પેપર
નથી આ બતાવી છે પેપર. ઓહો હો, આ એનું પેપર. મેં આન્સર નહીં લખ્યો. એટલે એને આન્સર નહીં લખને કે ખબર પડે સાચા છે ખોટા. તાર પે એટલો બધો ટાઈમ હતો? હા, બે કલાક. તો પછી પાછા આમાં આન્સર લખી લીધા? વાહ ભાઈ, કાલે શેનું છે? કાલે ગ્રામર છે. કાલે ગ્રામર છે તો પછી વાંચવા માંડવું પડશે ને. તો સારું, હાલો. દસ ચેપ્ટર. ઓહો, બહુ જાજા. તો સારું, હાલો કપડા બદલાવી લે અને પછી થોડોક નાસ્તો કરી લે. બેન જો કપડા બદલાવી નાસ્તા પાણી કરવા બેસી ગયા છે ને, મોબાઈલ જોવાશ કા? વાંચવાનું નથી? મોબાઈલમાં વાંચે છે એમ કેસ. ના ના, મોબાઈલમાં વાંચસ તો પછી. તો ક્યારે વાંચવાનું? રોટલી નો લોટ બાંધી, રોટલી બનાવીને જમવાનું છે. તો ચાલો હવે રોટલી નો લોટ બાંધી અને રોટલી બનાવી લઈએ. તો જો કાવ્યા બેન જમવા બેસી ગયા છે, રોટલી અને એનું મગનું ફેવરિટ શાક. કા તો પાંચ છ રોટલી ખાઈ જઈશ ને? નહી. અને જો પપ્પા બેઠા છે, પપ્પા મમ્મી બધા જમવા માટે બેસી ગયા છે અને આપણે પણ જો જમવા માટે બેસી ગયા છીએ. કાવ્યા બેન પણ જમે છે. તો જો ફ્રેન્ડ, અમે ત્રણે છીએ ને નરેશભાઈ ઘરે બેસવા ગયા હતા. ઉઠીને બપોરે જો ના જમી લીધું અને નવરા થઈને સૂઈ ગયા હતા. પછી ઉઠીને કાવ્યાબેનને ટ્યુશનમાં મૂકી આવ્યા અને થોડાક એના વાસણને લાવ્યા હતા ને, બધા મહેમાન હતા એટલે એ વાસણને એવું દેવાનું હતું. તો એ વાસણને લેતા આવ્યા, કાવ્યાને ટ્યુશનમાં મૂકતા આવ્યા અને પછી હવે નરેશભાઈ ઘરે બેસીને હવે આમ ઘરે પાછા જાય છે. તો મમ્મી ને પપ્પા ઘર વયા જાહે અને હું પાછી કાવ્યને ટ્યુશનમાં લઈને પછી ઘરે જઈશ. તે આવું કર્યું છે. જો આ બધી આઈન સોસાયટીસ તળાવ, જો સામે તળાવ દેખાય છે ને, તળાવમાં પાણી સારું છે. તળાવે તળાવે હાલ્યા જાઓ એટલે ઘર આવી જાય આપણું. જો આ તળાવ તળાવ હાલ આવ્યા ને, તો જો આ ગાંડી વેલ જો કેટલી થઈ ગયા. સાફ હતું ને, મેં તમને તને પેલા વિડીયોમાં બતાવ્યું હતું, તળાવ આખું ચોખ્ખું હતું, પાણી દેખાતું હતું. કઈ પાણી નથી દેખાતું. જો ક્યાંય કરતા ક્યાંય પાણી નથી દેખાતું, નકરી વેલ જ છે. આ નીચે જીવાત ને સાફ ને એવું બધું બહુ હોય હો. ચાલો હવે અમે હમણાં ઘરે પહોંચી જાહું. તો ચાલો હવે આપણે હમણાં ઘરે પહોંચી જાહું. આપણે આ વિડીયો અહીં પૂરો કરી દઈએ, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.